ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સરદાર પટેલ માટે દંભી અને જૂઠા પ્રેમને પડકારતા કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી ડોક્ટર હિમાંશુ પટેલ જણાવ્યું છે કે અમદાવાદમાં આવેલ સરદાર પટેલના રાષ્ટ્રીય સ્મારકનું ભાજપની કેન્દ્ર અને રાજ્ય સરકારોએ નામો નિશાન મિટાવી દીધું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં કોંગ્રેસના કોઈ નેતાઓ આવતા નહીં હોવાના ભાજપના પ્રદેશ પ્રમુખના નિવેદનને પડકારતા સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક ખાતે ભાજપના કેટલાક નેતાઓએ મુલાકાત લીધી અને તેની વિગતો આપવા જણાવ્યું છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી ડોક્ટર હિમાંશુ પટેલે જણાવ્યું છે કે ભાજપ પ્રદેશ પ્રમુખે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં કોંગ્રેસના કોઈ નેતાઓ આવતા નહીં હોવાનું જણાવીને રાજકીય મૂર્ખામીનું પ્રદર્શન કર્યું છે. ભાજપ દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી તેમજ દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુના નામ ભૂસી નાખવા માટે ધેલસામાં લોખંડી પુરુષ સરદાર પટેલનો ચૂંટણીલક્ષી રાજકીય ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મળતી આવવાને વિવિધ પ્રોજેક્ટ આપીને સ્થાનિક આદિવાસીઓની જમીન છીનવી લેવાનું કરતો ભાજપ સરકાર અને નેતાઓને માત્ર ચૂંટણી વખતે જ મત મેળવવા સરદાર પટેલના નામનો દુરુપયોગ કર્યો છે. વધુમાં ડોક્ટર હિમાંશુ પટેલે કોંગ્રેસ તરફથી સી આર પાટીલને ખુલ્લો પડકાર ફેંકતા જાહેરમાં ચર્ચા કરવા જણાવ્યું છે. રિપોર્ટર રાજેશ દરિયાણી, ગાંધીનગર. ચૂંટણી લક્ષી સરદાર પ્રેમ છે, મત લેવાના હોય ત્યારે સરદાર પટેલ યાદ આવે છે. મારો એમને ખુલ્લો પડકાર છે કે જો સી આર પાટીલ તમારી જોડે સાચા આંકડા હોય કેવડિયા કોલોનીના, તો તમે મને જે સરદાર પટેલનું રાષ્ટ્રીય સ્મારક અમદાવાદ એરપોર્ટ ઉપર છે, એ રાષ્ટ્રીય સ્મારકમાં છેલ્લા 25 વર્ષથી તમારી ગુજરાતમાં સરકાર છે અને અત્યારે દેશમાં સરકાર છે, તમે તમારા કયા નેતાઓએ મુલાકાત લીધી એનું મને લિસ્ટ આપો, તો હું કેવડિયાનું લિસ્ટ આપવા તૈયાર છું તમને. તમે અમદાવાદ એરપોર્ટનું નામ રાષ્ટ્રીય સ્મારકની બાજુનું એરપોર્ટ સરદાર પટેલનું હતું એનું અદાણી કરવાનું કાવતરું કર્યું. તમે ગાંધીનગરની અંદર સરદાર પટેલ આખું સંકુલ હતું એનું સ્વર્ણિમ સંકુલ કર્યું. આ તમે તમારો સરદાર પ્રેમ છે કે ચૂંટણી પ્રેમ છે? મારી તમને જાહેર ચેલેન્જ છે કે આવો આપણે સરદાર સરદાર રમીએ. તમારા સરદારને કોઈ કશું લેવા દેવા જ નથી. સરદાર પટેલ અમદાવાદના પહેલાં કોંગ્રેસના મેયર હતા અને 25 વર્ષ સુધી એ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ હતા, અને એમના કોઈ પરિવાર કે વંશજે અન્યાય થયો એવી વાત નથી કરી. અને તમને ચૂંટણી આવે છે અને સરદાર પ્રેમ યાદ આવે છે, તો મારો તમને તમે કોઈ સમયે અને સ્થળે હું તમને સરદાર પ્રેમની અને સરદારના ન્યાય અન્યાયની ચર્ચા કરવા માટે મારો ખુલ્લો પડકાર છે. અને તમે એક બાજુ સરદારને કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટીની વાત કરો છો, બીજી બાજુ અમદાવાદથી કેવડિયાની જે ટ્રેન હતી એ ટ્રેનનું સરદારનું જન્મભૂમિ અને કર્મભૂમિ નડિયાદ અને આણંદ બે સ્ટોપેજ તમારા ધારાસભ્યો અને મંત્રીઓએ ઝંડીઓ બતાવી બતાવીને એ ટ્રેનને ત્યાં સ્ટોપેજ આપ્યું. 2 દિવસમાં એવો કયો સરદાર પ્રેમ આવી ગયો કે બંને એમના કર્મભૂમિ અને જન્મસ્થળની મુલાકાત લેનારાઓને તમે વંચિત રાખો છો? કેમ એ સ્ટોપેજ તમે બંધ કર્યા? કોના ઈશારે આ કામ કર્યા? જવાબ આપો. અને અમારો પ્રશ્ન હોય તો પ્રશ્ન પૂછો, ખાલી આક્ષેપો કરવાના સરદારના નામે ચૂંટણીના ટાઈમે? મારી તમને પડકાર છે કે તમે કો ત્યારે ચર્ચા કરવા તૈયાર છો.